ओम नमो नारायण। हूँ અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુષ કિચનમાં। આજે આપણે બનાવશું ટમેટા પૂરી। ટમેટા પૂરી બનાવવા માટે આપણે આ 2 કપ ઘઉંનો લોટ લીધો છે, જે નોર્મલ રોટલીનો આપણે લોટ હોય જ, અને 1 કપ આપણે રવો લીધો છે। આ 4 ટમેટા આપણે આ રીતે ખમણી લીધા છે, એમ મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે। અને 2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, થોડીક આપણે તીખાની ભૂકી લીધી છે, જે મરી પાવડર આપણે બ્લેક પેપર પાવડર કહીએ। 1 ચમચી આપણે બુરું ખાંડ લીધી છે, જે આપણે ખાલી ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે જ। 1 ચમચી આપણે ગરમ મસાલો લીધો છે, થોડીક આપણે હિંગ લીધી છે, 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, તેલ જોશે આપણે તળવા માટે ને થોડુંક મોણ માટે, અને પાણી। હવે આપણે લોટ બાંધી લઈશું। આપણે 1 કાથ રોટ લીધી છે, એમાં આપણે પહેલાં ટમેટા નાખી દઉં, પ્યુરી જે આપણે બનાવી ખમણીને એ। હવે એમાં આપણે મીઠું નાખી દઉં અને હિંગ નાખી દઉં, ધાણા જીરું, ગરમ મસાલો ને આ તીખાની ભૂકી મરી પાવડર, આ લાલ મરચું કાશ્મીરી। આમાં આપણે હળદર નથી નાખતા, કેમ કે આપણે લાલ કલર જ લાલ જ બનાવવાની છે પૂરીને। આપણે જે ખાંડ લીધી છે બુરું ખાંડ, એ આપણે નાખી દઉં, આને ખાલી ખાટો સ્વાદ બેલેન્સ કરવા માટે જ છે। થોડુંક આપણે તેલ નાખીશું મોણ માટે, 2 ચમચી જેટલું। હવે આપણે આમાં લોટ ચારી લઉં, આ રવો ચારી લઉં અને લોટ બધું આપણે ભેગું ચારી લઉં। આપણે લોટ બધો ચારી લીધો છે, હવે બધું પહેલાં આપણે મિક્સ કરી લઉં, પછી જોઈ એ પ્રમાણે આપણે પાણી નાખીશું। કેમ કે ટમેટા હોય એટલે લગભગ પાણીની વધારે જરૂર નહીં પડે આપણે। લોટ આપણો આ રીતે સરસ થઈ ગયો છે, થોડુંક જ હવે આપણે આમાં પાણી નાખીશું, ખાલી ટમેટામાં જ આપણો લોટ બંધાઈ ગયો છે। થોડુંક પાણી આ રીતે આપણે થોડો કઠણ લોટ જ બાંધવાનો, એટલે પાણી આપણે 1 કપમાં ખાલી આટલું જ પાણી વાપર્યું છે, થોડુંક। આમાં આપણે થોડુંક તેલ નાખીશું,
વાપરાને 10 મિનિટ માટે રાખી દઈશું ઢાંકીને. આપણે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે લોટ જોઈ લઉં. હવે સરસ લોટ આપણો થઈ ગયો છે. આ રીતનો કઠણ જ બાંધવાનો થોડો. હવે આપણે આમાંથી પૂરી બનાવી લઉં. પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઉં. તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાંથી પૂરી વણી લઉં. આ રીતે આટલો એક લૂવો લઉં આપણે. આ રીતે આપણે જેવડી સાઈઝની આપણે બનાવીએ, હું નોર્મલી આટલી સાઈઝની જ બનાવું છું, એટલે હું નાની બનાવી હોય તો નાની પણ બનાવી શકો. આ રીતની રાખવાની, બહુ પાતળી નહીં અને બહુ જાડી પણ નહીં. આપણે લોટ કઠણ છે એટલે વણાઈ જાય એકદમ સરસ. જરૂર પડે તો પાટલામાં તેલ લગાવવાનું, નહીં તો કંઈ આપણે લોટ કઠણ હોય એટલે જરૂર નહીં પડે. આ રીતે આપણે વણીને રાખી દઉં 7-8 પૂરી. આપણે આટલી પૂરી વણીને રાખી છે, હવે આપણે તેલ જોઈ લઉં. થોડોક લોટ નાખીને તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં તળી લઉં પૂરી. હવે આપણે આમાં તળી લઉં. સેજ આ રીતે એને વજન દેવાનું એટલે અસર ફૂલી જશે પૂરી નાખ્યા પછી. આ રીતે આપણે આમાં પૂરી નાખીએ તેલમાં, પછી સેજ આને સેજ સેજ આ રીતે વજન દેવાનું એટલે અસર ફૂલશે હળવા હાથે. આ રીતે હળવે હળવે આ રીતે દબાવવાની. બધી પૂરી આપણે આ રીતે તળી લઉં. આ આપણે પૂરી તળી લીધી છે બધી, હવે આપણે સર્વ કરી લઉં. આપણે રવો નાખીએ કે જાડો લોટ નાખીએ ઘઉંનો, તેલ વધારે નથી રહેતું એમાં ઉપર. એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય છે પૂરી આપણી. હવે આપણે સર્વ કરી લઉં. આ રીતે મીડિયમ વણીએ, બહુ પાતળી નહીં ને બહુ જાડી નહીં, તો સરસ ફૂલે છે પણ એકદમ. અને આપણે દહીં સાથે સર્વ કરીશું. તૈયાર છે આપણી ટમેટા પૂરી. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ટમેટા પૂરી.